આજે આપણે એક સરસ મજાના ગુજરાતી નાટકનો પરિચય મેળવવા જઈ રહ્યા છીએ. નાટકનું નામ છે પૌષ્ટિક મોતીડા. પાત્રો છે દાદા, દાદી, પૌત્રી, કનુદાદા અને મનુદાદા. આ નાટકની અંદર બે દ્રશ્ય છે, જેમાં પહેલા દ્રશ્યમાં ઘરનું સ્થળ છે અને બીજા દ્રશ્યમાં ખેતર છે. હવે આપણે આ નાટકના પહેલા દ્રશ્યને માણીએ. પૌત્રી અને તેના દાદા દાદી સાથે બેડરૂમમાં સૂવાની તૈયારી કરી રહ્યા છે. દાદાજીએ કહ્યું, બેટા સૂઈ જા. પૌત્રીએ કહ્યું, હા પહેલા વાર્તા તો કહો. દાદાજી, આજે તારી દાદીને કહે કે કોઈક સરસ વાત આપણને બંનેને સંભળાવે. પૌત્રીએ કહ્યું, ના હો, હવે મારે ચકાચકીની ખીચડીની વાર્તા નથી સાંભળવી. ખીચડીની વાર્તા સાંભળી સાંભળી અને ખીચડી ખાઈ ખાઈને ધરાઈ ગઈ છું. ક્યારેક થાય કે મેગી નૂડલ્સની વાર્તા કેમ નહીં લખાતી હોય. દાદાજીએ કહ્યું, ખીચડી તો આપણો રાષ્ટ્રીય ખોરાક છે અને વળી પૌષ્ટિક. પૌત્રી વાત અટકાવીને, બસ બસ, સ્કૂલે શિક્ષકો અને ઘરે તમે બધા આ ખાઓ ને આ ન ખાઓ એવી જ સૂચનો કરો છો. અમને તો એ ભાવતું નથી, એનું શું? દાદાજીએ કહ્યું, શિરે શિરામણ દૂધ રોટલે વાળું, ન થાય મો કાળું. પૌત્રી આશ્ચર્ય સાથે, એટલે? દાદાજીએ કહ્યું, એટલે કે બેટા, સવારે શીરો ખવાય જે પચવામાં ભારે અને પૌષ્ટિક ગણાય છે, જેનાથી આખો દિવસ કામ કરવા પૂરી શક્તિ મળી રહે છે, અને રાત્રે જુવાર, બાજરી, મકાઈના રોટલા સાથે દૂધ લેવાય તે પચવામાં હળવા અને પોષક તત્વોથી ભરપૂર ગણાય છે. પૌત્રી, હા દાદાજી, અમારા શિક્ષક આજે સંસ્કૃતમાં કોરૂક પાઠ સમજાવતા આવી જ વાતો કરતા હતા. અમારી શાળામાં તો રિસેસમાં બહારનો નાસ્તો લાવવાની સખત મનાઈ છે. દાદાજીએ કહ્યું, આપણે ગુજરાતીઓ છીએ, આપણા પ્રદેશમાં બાજરી, ઘઉં સારા પ્રમાણમાં પાકે છે. ઘઉં પોષક તત્વોથી યુક્ત છે, પણ બાજરો, જુવાર તો આદિકાળથી આપણો ખોરાક છે અને અનેક પોષક તત્વોથી ભરપૂર છે. પૌત્રીએ કહ્યું, તો આપણા ઘરે બાજરાના રોટલા કેમ નથી બનતા? દાદાજીએ કહ્યું, તારા પપ્પાને ફાવે નહીં, તને ભાવે નહીં, ને તારા મમ્મીને આવડે નહીં, અને હસી પડે છે. હા. દાદાજી અને પૌત્રી બંને હસે છે. પૌત્રીએ કહ્યું, દાદાજી મને બાજરા વિશે વધારે કહો ને. દાદાજીએ કહ્યું, આપણા કાઠિયાવાડમાં ખીચડી, કઢી અને બાજરાનો રોટલો મુખ્ય ખોરાક છે. ઊંધિયું રોટલો, અડદની દાળ રોટલો પણ એટલો જ વખણાય છે. પણ અફસોસ કે આ વાનગીઓ છે દરરોજના આહારમાં સમાવિષ્ટ હતી, તે આજે વાર તહેવારની વાનગી બની ગઈ છે. ક્યારેક રોટલો ઉપરાંત બાજરીમાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. તારા મમ્મી યુટ્યુબમાં જોઈને ઘણી વાનગીઓ બનાવે છે, તેમ તું પણ બાજરામાંથી બનતી વાનગીઓ સર્ચ કરજે. પુત્રીએ કહ્યું, દાદાજી મારે કાલે શાળાએ રજા છે, મને બાજરાના ખેતર જોવા લઈ જશો? દાદાજીએ કહ્યું, હા ચોક્કસ. હવે બીજું દ્રશ્ય શરૂ થાય છે, જેમાં ખેતરનું દ્રશ્ય છે. બીજા દિવસે પાડોશી કનુકાકાના ખેતરમાં દાદા પૌત્રી આવે છે. પૌત્રીએ કહ્યું, કનુદાદા તમારા ખેતરમાં ઉગેલો બાજરો મારે જોવો છે. કનુદાદા કહે, હા આ તારી સામે જ તો છે. પૌત્રીએ કહ્યું, આ તો ખડ જેવું લાગે છે. કનુદાદા કહે, હા હા, બલિહારી તુજ બાજરી જેના લાંબા પાન, બલિહારી તુજ બાજરી જેના લાંબા પાન, ઘોડે પાંખું આવ્યું બુઢા થાય જુવાન. પુત્રી કહે, લે કનુદાદા તમે તો સરસ કવિતા બોલ્યા. કનુદાદા કહે, હા આ દુહો બાજરીના ઓળખ અને તેનું મહત્ત્વ સમજાવે છે. બાજરાના રોટલા ખાવાથી હું તારા દાદાજી જેવડો જ હોવા છતાં કામ કરવાની બાબતે તારા પપ્પાથી પણ જુવાન છું. દાદાજી, કનુદાદા અને પૌત્રી ત્રણે હસી પડે છે. કનુદાદા કહ્યું,
બાજરીનો આપણે ચોમાસા અને ઉનાળામાં એમ બે વાર પાક લઈ શકીએ છીએ. 80-90 દિવસમાં તેનો પાક તૈયાર થઈ જાય છે. ઓછા વરસાદમાં અને ઓછી ફળદ્રુપ જમીનમાં તે સારા પ્રમાણમાં પાકે છે. ઉત્રીએ કહ્યું, વાહ, આ કેવું સારું. કનુદાદાએ કહ્યું, બાજરા વિશે તારે વધુ જાણવું હોય તો પહેલાં વૈદ્ય મનુદાદાને મળી લેજે, જો ચાલી આવે છે. હમણાં વાડીએ કૂવાનું પાણી પીવા આવશે. કનુદાદાએ કહ્યું, ઓ વૈદ મહારાજ, યમરાજ સહોદર, પધારો પધારો, સૌ હસે છે. મનુદાદાએ કહ્યું, આવકાર આપો છો અને મહેણા પણ મારો છો? કનુદાદાએ કહ્યું, અરે ના ભાઈ સાહેબ, આ તો આ કનુભાઈની પૌત્રી આજે તમારા જ્ઞાનની તપાસ કરવા આવી છે, એટલે જરા. મનુદાદાએ કહ્યું, બોલને દીકરા, શું હતું? પૌત્રીએ કહ્યું, નમસ્તે દાદાજી, મને બાજરા વિશે જણાવશો ને? મનુદાદાએ કહ્યું, અરે વાહ, તમારી પેઢીના બાળકોને બાજરામાં રસ પડ્યો? સારું કહેવાય, ચાલ હું તને બાજરા વિશે કહું. સૌથી પહેલાં તારા માટે અગત્યના સમાચાર કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ભલામણથી આ વર્ષ 2023 ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવાઈ રહ્યું છે. કારણ કે બાજરી એ સમતોલ આહારમાં સમૃદ્ધ સ્ત્રોત છે. પોત્રીએ કહ્યું, દાદીમાં પણ નાગપાંચમે મને બાજરાનો પ્રસાદ આપ્યો હતો. દાદાજીએ કહ્યું, શીતળા સાતામે બાજરામાંથી ને દહીંમાંથી કુંબરો બનાવવામાં આવતો, હવે તે ભૂલાતો જાય છે. કેટલાક લોકો બાજરાના લોટમાંથી ઉલેર બનાવી પ્રસાદ તરીકે લે છે. મનુદાદાએ કહ્યું, બાજરીમાં રહેલું ભરપૂર પ્રોટીન ગરમી અને શક્તિ આપે છે, ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગ્નીઝ, ફોસ્ફરસ, ફાઈબર, વિટામિન બી, આયર્ન, કોપર વગેરે અનેક તત્વો મળી રહે છે. બાજરીથી તો ત્વચા પણ સારી નીકળે છે, એટલે જ તો આજના હીરો હિરોઈન તેને ખોરાકમાં ઉપયોગ કરે છે. હૃદય, પેટ, હાડકા એમ દરેક રીતે તે ઉત્તમ છે. દાદાજીએ કહ્યું, બસ બસ, મારી નાની ઢીંગલીને બાજરાના જ્ઞાનના ઢુવામાં નાખી ના દો. ચાલ દીકરા, ઘરે જઈએ, રોટલા ટાણું થયું છે. બધા હસે છે. મનુદાદાએ કહ્યું, બેટા, ગૂગલમાં સર્ચ કરી બાજરા વિશે જાણજે. આવતા રવિવારે વાડીએ ફરી મળીશું અને બાજરીનો ગરમાગરમ પોક ખાઈશું. પોત્રીએ કહ્યું, ત્રણેય દાદાજીનો આભાર, આવજો, ફરી મળીશું. અહીં નાટક પૂર્ણ થાય છે. બાજરાનું મહત્ત્વ સમજાવવા માટે આ નાટકની રચના કરી હતી. સૌને આ નાટક ગમ્યું હશે એવી આશા રાખું છું. આભાર.